વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મૂળ અમદાવાદના અને હાલ યુએસમાં પ્રેક્ટિસ કરી રહેલા યુવા ડોક્ટર આશીષ શાહને જુઓ તો ફિલ્મ સ્વદેશના શાહરૂખ ખાનની જરૂર યાદ આવે. જી હા, જીવનમાં કીર્તિના સોપાનો સર કર્યા બાદ પણ પોતાના દેશ માટે યાદ કરવું અને પોતાના વતનને યાદ કરવું, પોતાના દેશવાસીઓ માટે કંઈક કરી છૂટીને માતૃભૂમિનું ઋણ અદા કરવાની કોશિશ કરવી, તે ભાવના દરેકમાં જોવા નથી મળતી. તો જોઈએ એક અનોખી માતૃભક્તિને. આપ જોઈ રહ્યા છો તે જે સમગ્ર ગુજરાતના એકમાત્ર ફૂટ એન્ડ એન્કલ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર આશીષ શાહ. આપણે જાણીને નવાઈ લાગશે, પરંતુ સમગ્ર ભારતમાં સ્પાઇન સર્જન જોવા મળે, હેન્ડ સર્જન જોવા મળે, પરંતુ ફૂટ એન્ડ એન્કલના સ્પેશિયલાઇઝ્ડ સર્જન કોઈ નથી. અમદાવાદના મધ્યમ વર્ગીય પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે ઉછરેલા ભૂપેન્દ્રભાઈ શાહના એકના એક પુત્ર એટલે આશીષ શાહ ગુજરાતમાં સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી ઓર્થોપેડિક સર્જન થયેલા આશીષે યુએસમાં વિશ્વના જાણીતા સર્જનો ડોક્ટર માર્ક માયસન અને ડોક્ટર જ્હોન ગોલ્ડના હાથ નીચે ફેલોશિપ કરી અને માતા પિતાના સંસ્કાર કહો કે તેઓની જમીન સાથે જોડાયેલા રહેવાની કળા. પરંતુ આશીષે યુએસમાં તેની વિદ્યા વેચીને લાખો ડોલર કમાવાની જગ્યાએ સ્વખર્ચે ભારતના પ્રવાસે આવીને લાખો દર્દીઓને લાભ થાય તે પ્રકારે સમગ્ર ગુજરાતના ઓર્થોપેડિક ડોક્ટર્સને ટ્રેન કરવાનું પસંદ કર્યું છે. અમારા માટે અતિ ગૌરવ અને દેશની અંદર પોતે આ કામ કરી અને દેશની અંદર પોતે ઋણ અદા કરવા માગે છે કે હું ભારત દેશનો વાસી છું, ભલે હું અમેરિકામાં જ્ઞાન મેળવ્યું મેં ફૂટ એન્ડ એન્કલ એક્સપર્ટ તરીકે ડૉક્ટર માયર્સન ડૉક્ટર વાપનર તે બધાના હાથ તરીકે મેં જ્ઞાન મેળ્યું, પણ એ જ્ઞાનના આધારે હું પણ અહીંયા અમદાવાદની અંદર પોતે પેલું કરવા માગું છું. અને અમારા માટે અને અમારા કુટુંબની અંદર અમે ઇટ્સ અ ક્રેડિટ ફોર અસ. આશીષ હાલ ભારતના 5 દિવસીય પ્રવાસે છે. જેની પાસેથી તેઓ ભણ્યા છે એ જ ગુરુઓને હવે તે જ્ઞાન આપી રહ્યા છે. હું એમાં બિલીવ કરું છું કે મને ઇન્ડિયાએ બહુ આપ્યું છે. આજે કોઈ પણ એક વ્યક્તિને ઓર્થોપેડિક સર્જન બનાવવો હોય તો અમેરિકામાં મિનિમમ 5 થી રૂપિયામાં ગણીએ તો મિનિમમ 5 થી 6 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ માણસને પોતાના ખિસ્સામાંથી આપવું પડે છે. જ્યારે અહીંયા ઇન્ડિયામાં એ તમે ગણી શકો એટલા રૂપિયામાં એ એજ્યુકેશન મને અહીંયા મળ્યું હતું. એ સિવાય અહીંયા 100 કરોડની વસ્તીમાં તેમાં ગણ્યા ગાંઠિયા ફૂટ એન્ડ એન્કલ ઓર્થોપેડિક સર્જન છે. 2 વર્ષથી ઇન્ડિયામાં હું દર વર્ષે 2 થી 3 વાર આવું છું. છેલ્લા 2 થી 3 વર્ષમાં મેં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મેં બરોડા ઓર્થોપેડિક એસોસિએશન, સુરત ઓર્થોપેડિક એસોસિએશન, ઓલ ઇન્ડિયા ઓર્થોપેડિક એસોસિએશનમાં મેં મારા પ્રેઝન્ટેશન્સ આપ્યા છે. ડોક્ટર આશીષ આજે યુનિવર્સિટી ઓફ અલાબામા ફૂટ એન્ડ એન્કલ સર્જન અને ડિરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ ફૂટ એન્ડ એન્કલ એજ્યુકેશનની પદવી ધરાવે છે અને તેઓના ઘણા બધા આર્ટિકલ્સ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમજ હાલમાં તેઓની વિડીયો એટલાસ ઓફ ફૂટ એન્ડ એન્કલ સર્જન અને ફૂટ એન્ડ એન્કલ ટ્રોમાની બુક પણ પબ્લિશ થનાર છે, જે અનેક સર્જન્સને લાખો દર્દીઓના ઇલાજ માટે ઉપયોગી થશે. ઈટીવી સમાચાર અમદાવાદ. ભારતીય નૌકાદળ સમુદ્રી સુરક્ષાની સાથે જાહેર જનતા સાથે નિકટતા બની રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે અંતર્ગત પોરબંદરના ચોપાટી ખાતે નેવલ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જોઈએ આ અહેવાલમાં સંગીતના સૂર. પોરબંદરની ચોપાટી ખાતે ગત સાંજે નૌસેના દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સહયોગથી નેવલ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેવલ ઇન્ચાર્જ કોમોડોર બી આર પ્રકાશ અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌસેના બેન્ડ એશિયામાં તો સૌ પ્રથમ છે જ, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના 200 વર્ષના ફ્લીટ રિવ્યુ અમેરિકા, ઓસ્ટ્રેલિયાના 200 વર્ષ ફ્લીટ રિવ્યુ ટોકિયો અને ફ્રાન્સ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહમાં નૌસેના બેન્ડે પોતાના સંગીતથી સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. પોરબંદરની ચોપાટી ખાતે યોજાયેલા સંગીતમય સંધ્યામાં નૌસેના બેન્ડે દેશભક્તિ, બોલિવૂડ અને ગુજરાતી ગીતો પ્રદર્શિત કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. Thank you.
સમાચાર પોરબંદર. યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 11-13 ફેબ્રુઆરી સુધી અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ મંદિરોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે. અંબાજી માતાના મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. અને સમાચાર પૂર્ણ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર. કેરળમાં હુંકાર વર્ષે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી. કોચીમાં જનસભાને કરશે સંબોધન, ચર્ચના પાદરીઓ સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ. અમદાવાદ એરપોર્ટ પરથી આજે ફરી દાણચોરીનું 3,288 ગ્રામનું સોનું પકડાયું. કસ્ટમ વિભાગે 6 શખ્સો સાથે 85 લાખના સોના સાથે ઝડપી પાડ્યા. અવિકાસની વાતો માત્ર કાગળ પર, સરકારની નિષ્ક્રિયતા સામે લોક ભાગીદારીથી ખેડૂતોએ બનાવ્યો પુલ. ઉત્તરીય પવનો ફૂંકાતા રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટી 6.6 ડિગ્રી નોંધાયું. અને પોરબંદરમાં ભારતીય નૌકાદળ દ્વારા નેવલ બેન્ડ કોન્સર્ટનું આયોજન. નેવલ ઇન્ચાર્જ અને કેબિનેટ પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઈ સંગીત સંધ્યા. તો આ હતું અત્યાર સુધીનું આપણું ગુજરાત. નમસ્કાર.